हेलो स्टूडेंट, वेलकम टू शिवम क्लासेस। गया लेक्चर में आपणे स्वर संधि विषय अभ्यास करेलो। आजे आपणे आजना लेक्चर में संधिना आगळ नवा नियमो स्वर संधि विषय अभ्यास करीशुं। बधा मित्रों ध्यान अहींया। सौ प्रथम आपणे वात करीए स्वर संधिनो, त्यार पछीनो नियम ओ प्लस अ बराबर अव। खास याद रखो मित्रों, नियम शू कहे छे, ओ प्लस अ बराबर अव। आ नियम अवारनवार बोर्ड में पूछाय छे। आ संधि आईएमपी कही सकाय मित्रों। पो प्लस अन, खास जोजो, पो प्लस अन बराबर पवन। हवे तमने एम थाशे કે ભાઈ આ પો પ્લસ અન બરાબર પવન કઈ રીતે થશે? તો પો એટલે આપણે આગળ સમજી ગયા કે ભાઈ પ પ્લસ ઓ એટલે પો, અને અન એટલે ઓ પ્લસ અ, ઓ પ્લસ અનું શું થશે? અવ, એટલે કે પ પ્લસ અ એટલે પ અને વનો વ, એટલે કઈ રીતે થયું? પો પ્લસ અન બરાબર પવન, આવડી ગયું? ઓ પ્લસ અ બરાબર અવ, પો પ્લસ અન બરાબર પવન। ત્યાર પછીનો નિયમ જોઈ લઈએ મિત્રો આપણે, ઐ પ્લસ અ બરાબર આય। ખાસ યાદ રાખજો, આઈએમપી ટોપિક છે આ। ઐ પ્લસ અ બરાબર આય કઈ રીતે? ગઈ પ્લસ અન બરાબર ગાયન। આ કેવી રીતે? ગ પ્લસ ઐ બરાબર ગઈ, અનો અ, ઐ પ્લસ અ બરાબર આય। હવે તમને થશે આય કેવી રીતે? તો ગ પ્લસ આ એટલે ગા, અને યનો ય એટલે ગાયન। ગઈ પ્લસ અન બરાબર ગાયન। પછીનો નિયમ જોઈ લઈએ, ઔ પ્લસ અ। જો બે નિયમ છે, ઔ પ્લસ અ કરો તો આવ થાય, અને ઔ પ્લસ હસ્વ ઈ કરો તો પણ આવ થાય। જો મેં બે સાથે લીધું પડે, તમને એમ થશે ત્રિપલ નિયમ નથી। ઔ પ્લસ અ બરાબર આવ, નિયમ પ્રમાણે કહું જો, પૌ પ્લસ અક બરાબર પાવક, તો પૌ એટલે પ પ્લસ ઔ પ્લસ અ, ઔ પ્લસ અ બરાબર આવ, આવ એટલે પ પ્લસ આ એટલે પા વનો વ, પૌ પ્લસ અક બરાબર પાવક। આવી સંધિ આઈએમપી કહી શકાય, બોર્ડમાં પૂછાય। નવ પ્લસ ઈક બરાબર નાવિક, જો આ નિયમ લાગુ પડ્યો આ રીતે, ઔ પ્લસ હસ્વઈ બરાબર આવ, અથવા તમે એમ પણ કહી શકો છો, તમને થશે કે આવની બદલે મેં વી કેમ કર્યું સમજાવું, નવ પ્લસ ઈક, ઔ પ્લસ ઈ બરાબર આવ, આવ કેવી રીતે? ન પ્લસ આ એટલે ના, અને વ પ્લસ હસવાય બરાબર વી એટલે વી થયું, વ પ્લસ હસવાય બરાબર વી એટલે વી થયું, તો શું થયું? નવ પ્લસ ઈક બરાબર નાવિક, એટલે કે ઔ પ્લસ ઈ બરાબર આવ, પણ મેં શું કર્યું? વ પ્લસ હસવાય બરાબર વી એટલે નાવિક। આવડે મિત્રો, પછી જોઈએ આપણે ઉ પ્લસ અ બરાબર વ। જો આવો નિયમ બોર્ડમાં પૂછાય છે મિત્રો, ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અવારનવાર બોર્ડમાં સંધિ પૂછાયેલી છે। ઉ પ્લસ અ બરાબર વ, સુ પ્લસ અચ્છ, તો શું થશે? સ્વચ્છ, કઈ રીતે થયું? જો ઉ પ્લસ અ, સ પ્લસ હસ્વ બરાબર સુ, ઉ પ્લસ અ બરાબર વ। હવે જોજો મિત્રો, ખાસ યાદ રાખજો, જ્યારે આવો નિયમ આવશે ને ત્યારે જે પહેલો અક્ષર હોય ને વ્યંજન એ અડધો થઈ જશે, જો ખાસ જોજો, સ્વ, સુ પ્લસ અચ્છ બરાબર સ્વચ્છ, સ પ્લસ ઉ એટલે સુ, અનો અ, ઉ પ્લસ અ બરાબર વ, એટલે જો અ નીકળી ગયો અહીંયા વ થઈ ગયો, સ વ સ્વચ્છ। જોયું મેં મિત્રો શું કર્યું? આ પૂછાય એવી સંધિ છે, ઉ પ્લસ અ બરાબર વ, ઉ પ્લસ અ બરાબર વ એટલે સુ પ્લસ અચ્છ બરાબર સ્વચ્છ। પછી જો આના જેવો જ છે, મનુ પ્લસ અંતર બરાબર મનવંતર, એના જેવો જ ઉદાહરણ છે, ઉ પ્લસ અ બરાબર વ, તો મન પ્લસ વંતર, અની માથે મીંડું છે એટલે મેં વ કર્યું, જો ઉ પ્લસ અ બરાબર વ, મનુ પ્લસ અંતર બરાબર મનવંતર। પછી જો ઉ પ્લસ એ બરાબર શું થશે? વે, આવું પણ પૂછાય, આ બોર્ડમાં પૂછાયેલી સંધિ છે, એક વખત બોર્ડમાં પૂછાયેલી છે મિત્રો આ સંધિ। અનુ પ્લસ એષણ બરાબર અન્વેષણ, ઇમ્પોર્ટન્ટ સંધિ, આ કઈ રીતે? ન પ્લસ ઉ એટલે ઉ, અને એ, ઉ પ્લસ એ બરાબર વે, અનુ પ્લસ એષણ બરાબર અન્વેષણ, ન પ્લસ ઉ એટલે ઉ પ્લસ એ,
ओ प्लस ए बराबर वे એટલે ન વ પ્લસ એ એટલે વે જોયો મિત્રો કઈ રીતે બન્યું ઉ પ્લસ એ બરાબર વે અનુ પ્લસ એષણ બરાબર અન્વેષણ યાદ રહી ગયા નેમ બધાને ઓ પ્લસ અ બરાબર આવ અઈ પ્લસ અ બરાબર આઈ ઓ પ્લસ ઔ પ્લસ અ બરાબર આવ ઔ પ્લસ ઈ બરાબર આવ પછી શું કહે છે જો ઉ પ્લસ અ બરાબર વ ઉ પ્લસ એ બરાબર વે ચાલો હવે આપણે ત્યાર પછીના નિયમો જોઈએ મિત્રો ખાસ જોજો આ પણ વારંવાર પૂછાય છે બોર્ડમાં ઉ પ્લસ આ બરાબર વા કેવી રીતે સુ સુ એટલે સ પ્લસ ઉ બરાબર સુ પ્લસ આ બરાબર વા ઉ પ્લસ આ બરાબર વા એટલે સુ પ્લસ આગત બરાબર સ્વાગત આ પણ બોર્ડમાં વારંવાર પૂછાય છે પછી જો હવે વિચિત્ર અલગથી નવો નિયમ આવ્યો જો હસ્વે પ્લસ હસ્વ બરાબર યુ ખાસ યાદ રાખજો આવું પૂછાય હસ્વે પ્લસ હસ્વ બરાબર યુ કેવી રીતે પ્રતિ પ્લસ ઉત્તર બરાબર પ્રત્યુત્તર આવી સંધિ પણ પૂછાય છે હવે જો ઈ પ્લસ અ બરાબર ય પ્રતિ પ્લસ અક્ષ બરાબર પ્રત્યક્ષ આમાં મેં શું કર્યું ત પ્લસ હસ્વ એટલે ઈ અનો અ ઈ પ્લસ અનો શું થશે ય પ્રત્યક્ષ યાદ રહ્યું ઈ પ્લસ અ બરાબર ય એટલે પ્રતિ પ્લસ અક્ષ બરાબર પ્રત્યક્ષ પછી જો E પ્લસ A બરાબર એ E પ્લસ A બરાબર એ પ્રતિ પ્લસ એક ત પ્લસ હસ્વા એટલે તી એ એનો એ E પ્લસ A એનું શું થશે એ પ્રત્યેક પ્રતિ પ્લસ એક બરાબર શું થશે પ્રત્યેક પછીનો નિયમ જોઈએ આપણે E પ્લસ આ બરાબર યા E પ્લસ આ બરાબર યા પ્રતિ પ્લસ આદિ બરાબર ઇત્યાદિ તમે લખી જોઈ શકો છો મિત્રો ઈ પ્લસ આ બરાબર યા ઇતિ એટલે ઈ ત પ્લસ ઈ એટલે ઈ અને આનો આ ઇતિ પ્લસ આદિ બરાબર ઇત્યાદિ તો યાદ રહી ગયા મિત્રો નિયમ ઉ પ્લસ આ બરાબર વા ઈ પ્લસ ઉ બરાબર યુ ઈ પ્લસ અ બરાબર ય ઈ પ્લસ એ બરાબર એ અને ઈ પ્લસ આ બરાબર યા હવે આપણે ત્યાર પછીના નિયમ જોઈએ મિત્રો રુ પ્લસ અ બરાબર ર ખાસ યાદ રાખજો આવું પણ પૂછાય છે મિત્રો કે રુ પ્લસ અ બરાબર ર કેવી રીતે જો પિતૃ પ્લસ અર્થ જો આમાં ડબલ નિયમ લઈ ગયા યાદ રાખજો જોડિયા અક્ષર છે પિતૃ ત પ્લસ રૂ એટલે શું થશે રૂ અને અ નો અ તો આમાં શું કર્યું જો આ રીતે ત પ્લસ ર બરાબર શું થશે ત્ર આ નિયમ લાગુ પડ્યો યાદ રાખજો મિત્રો રુ પ્લસ અ બરાબર ર તો પિતૃ પ્લસ અર્થ બરાબર પિત્ર અર્થ હવે થની માથે રેપ હોય ત્યારે આગળ શું થઈ જાય ર હવે તમને એમ લાગશે કે આ તૃ અને અ નો સાહેબે ત્ર કેમ બનાવ્યો તો નિયમ છે કે ત અને ર જોડીએ તો શું બનશે ત્ર એટલે પિત્ર અર્થ થની માથે રેપ છે એટલે આગળ ઉચ્ચારમાં શું આવી જાય ર ખ્યાલ આવી ગયો રુ પ્લસ અ બરાબર ર પિતૃ પ્લસ અર્થ બરાબર પિત્ર અર્થ ત પ્લસ ર બરાબર ત્ર થની માથે રેપ હોય એટલે આગળ ઉચ્ચારમાં શું ગણાય ર હવે જો રુ પ્લસ આ બરાબર રા પિતૃ પ્લસ આ દેશ બરાબર પિત્રા દેશ આમાં પણ આ જ રીતે થયું હવે તમને એમ થશે આમાં રા કેવી રીતે આવ્યું તો ત રુ પ્લસ આ બરાબર રા તો રુ પ્લસ આ તૃ તૃ પ્લસ આ એટલે ત અને ર આ કરો તો શું થશે ત પ્લસ ર પ્લસ આ બરાબર શું થઈ જાય ત્રા તો અહીંયા ત રુ પ્લસ આનું શું થઈ ગયું રા તો ત પ્લસ ર પ્લસ આ બરાબર ત્રા પિતૃ પ્લસ આદેશ બરાબર પિત્રાદેશ ચાલો હવે મિત્રો આપણે વ્યંજન સંધિની વાત કરીએ અહીંયા આપણી સ્વર સંધિ પૂર્ણ થઈ ગઈ મિત્રો હવે વાત કરીએ વ્યંજન સંધિ તો વ્યંજન સંધિ એટલે આપણે સ્ટાર્ટિંગમાં વ્યાખ્યા સમજી ગયા હતા ભાઈ એક વ્યંજન સાથે બીજો વ્યંજન જોડાય અને નિયમના આધારે જે નવો શબ્દ બને એને આપણે શું કહેશું મિત્રો વ્યંજન સંધિ અથવા તો આપણે એમ પણ કહી શકીએ એક વ્યંજન સાથે બીજો સ્વર જોડાય અને નિયમના આધારે જે નવો શબ્દ બને એને આપણે શું કહેશું વ્યંજન સંધિ એની વાત કરીએ નિયમ નંબર વન ત પછી ચ અથવા છ આવે યાદ રાખજો મિત્રો ત પછી ચ અથવા છ આવે તો ત નો ચ બને છે ખાસ એકદમ સિમ્પલ છે કે ત પછી ચ આવે અથવા તો ત પછી શું આવશે ત પ્લસ ચ બરાબર
च अथवा त प्लस छ बराबर च के रीते उत प्लस चार बराबर उच्चार ख्याल आ गया त पछी च आए तो त नो च हवे जोईए नियम नंबर बे व्यंजन संधि नो त पछी ल आए तो त नो शू बनशे मित्रों ल त प्लस ल बराबर ल उत प्लस लेख बराबर उल्लेख मैं शू कहू त पछी ल आए त नो ल आवड़ी जाए पछी जो त पछी ज आए तो त नो शू बनशे ज सात प्लस जन बराबर सज्जन त प्लस च बराबर ज पछी त पछी ड आए तो त नो शू बनशे ड केवी रीते जो त प्लस ड बराबर ड उड उत प्लस डयन बराबर उड्डयन चलो ख्याल आ गया बधा मित्रों ने व्यंजन संधिना नियमो चलो मित्रों आपणे त्यार पछीनो नियम समझिए व्यंजन संधिमां म पछी कोई व्यंजन आवे तो ते म नो अनुस्वार थई जाय छे खास याद राखजो मित्रों म पछी कोई पण व्यंजन आवे तो ते म नो शुं थई जाय अनुस्वार अनुस्वार एटले बधाने ख्याल छे ટપકું બિંદુ કઈ રીતે ઉદાહરણ દ્વારા જોઈ લઈએ સમ પ્લસ વાદ બરાબર સંવાદ તો મેં જોયું મ પછી વ્યંજન શું આવ્યો વ તો મ પછી કોઈ વ્યંજન આવે તો એ મ નો શું થઈ જાય અનુસ્વાર એટલે મ નીકળી ગયો મ નો શું થઈ ગયો અનુસ્વાર અનુસ્વાર એટલે માથે આવી ગયું બિંદુ ટપકું આવડી જાય મિત્રો મ સમ પ્લસ વાદ બરાબર સંવાદ પછી જોઈએ અ કે આ સિવાયનો સ્વર આવે યાદ રાખજો અ કે આ સિવાયનો કોઈ સ્વર આવે તો તે પછી સ આવે તો સ નો સ થાય ખાસ યાદ રાખજો ડબલથી બે થી ત્રણ નિયમ મિત્રો આવે છે અ કે આ સિવાયનો સ્વર હોવો જોઈએ એટલે અ કે આ ન આવવો જોઈએ અને એના પછી જો સ આવશે સસલાનો સ આવશે તો ષટકોણનો સ બને યાદ રાખજો અ કે આ સિવાયનો સ્વર આવે તે પછી સસલાનો સ આવે તેનો ષટકોણનો સ બને છે એક્ઝામ્પલ દ્વારા સમજીએ વી પ્લસ સમ બરાબર વિષમ કઈ રીતે જો અહીંયા અ નથી આઈ નથી હસવાય છે તો વી પ્લસ સમ તો હસવાય પ્લસ સ આવ્યો તો સ નો કેવો થઈ ગયો ષટકોણનો સ આવડે મિત્રો વી પ્લસ સમ બરાબર વી સ મ પછી જો મ પછી સ્વર આવે મ પછી કોઈ પણ સ્વર આવે તો તે સ્વર કોની સાથે જોડાઈ જાય મ સાથે જોડાઈ જાય છે કેવી રીતે સમ પ્લસ ઉચિત બરાબર સમુચિત તો મ પછી સ્વર આવ્યું ઓ હસવો તો હસવો કોની સાથે જોડાઈ ગયો મ સાથે સમ પ્લસ ઉચિત બરાબર સમુચિત હવે આગળ જોઈએ મિત્રો આપણે ન પછી કોઈ પણ સ્વર આવે યાદ રાખજો ન પછી કોઈ પણ સ્વર આવે તો તે સ્વર કોની સાથે જોડાઈ જશે ન સાથે જોડાઈ જાય યાદ રાખજો ન પછી કોઈ પણ સ્વર આવે તો તે સ્વર ન સાથે જોડાઈ જાય છે કેવી રીતે અન પ્લસ ઇષ્ટ બરાબર અનિષ્ટ આવી સંધિ બોર્ડમાં પૂછાયેલી છે મિત્રો ન પછી અસ્વ આવ્યો તો ન સાથે જોડાઈ ગયો અનિષ્ટ સ્વર વ્યંજનની જેમ આ તો આવડી જાય અન પ્લસ ઇષ્ટ બરાબર અનિષ્ટ હવે જોઈએ મિત્રો આપણે વાત કરીએ વિસર્ગ સંધિ હવે વ્યાખ્યા સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું વિસર્ગ એટલે તમને ખ્યાલ જ છે આપણે આને વિસર્ગ કહીએ કોઈ પણ સ્વર કે વ્યંજન સાથે સાંભળજો વ્યાખ્યા કોઈ પણ સ્વર કે વ્યંજન સાથે વિસર્ગ જોડાય અને નિયમના આધારે જે સંધિ બને એને શું કહેવાય વિસર્ગ સંધિ અથવા એમ પણ કહેવાય કોઈ પણ વ્યંજન કે કોઈ પણ સ્વર સાથે વિસર્ગ જોડાય અને નિયમના આધારે જે સંધિ બને એને આપણે શું કહેશું વિસર્ગ સંધિ વિસર્ગ સંધિનો નિયમ નંબર પહેલો જોઈએ વિસર્ગ પછી ચ અથવા છ આવે યાદ રાખજો મિત્રો વિસર્ગ આ વિસર્ગ વિસર્ગ પછી ચ અથવા છ આવે તો જે વિસર્ગ છે એનો સ બને છે ખાસ યાદ રાખજો વિસર્ગ પછી ચ કે છ આવે તો વિસર્ગનો સ બને છે મીંડા ઓળશો કેવી રીતે એક્ઝામ્પલ દ્વારા સમજીએ નિહ પ્લસ ચેતન હવે તમને એમ થશે કા નિહ પ્લસ ચેતનમાં નિશ્ચેતન કેવી રીતે આવ્યું તો સમજાવું તમને નિહ પ્લસ ચેતન હવે વિસર્ગ પછી શું આવ્યું અહીંયા ચ મેં તમને નિયમ કીધો ભાઈ વિસર્ગ પછી આ વિસર્ગ છે ચ વિસર્ગ પછી ચ આવે તો એનો શું થાય સ હવે તમને એમ થશે કે સાહેબ સ કેવી રીતે કર્યો તો તમને કહું ચ પ્લસ સ કરીએ ને મિત્રો ત્યારે શું બનશે સ આ નિયમ છે એટલે નિહ પ્લસ ચેતન બરાબર નિશ્ચેતન અહીંયા શું આવ્યું ચ આ રીતે પણ કહી શકાય ચ પ્લસ સ પ્લસ એ બરાબર શું થઈ ગયું છે
आ मित्रों जोड़ियों अक्षर है एट्ले संयुक्त अक्षर कहवा च पछी स आयो तो च पछी स पछी एनो शुं थयुं छे एटले नी प्लस चेतन बराबर निश्चेतन। पछी जोईए विसर्ग पछी ट के ठ आवे, याद राखजो मित्रों विसर्ग पछी ट के ठ आवे तो विसर्ग नो शुं थशे षटकोण नो श थाय छे। खास याद राखजो विसर्ग पछी ट के ठ आवे तो विसर्ग नो षटकोण नो स बने छे। एक्जाम्पल द्वारा समझिए दुह प्लस ट बराबर दुष्ट। तमे जोयुं मित्रों विसर्ग पछी ट आव्यो तो विसर्ग शुं थई गयो षटकोण नो स। ख्याल आवी गयो मित्रों। पछी वात करिए विसर्ग पछी त के थ आवे, याद राखजो विसर्ग पछी त के थ आवे तो विसर्ग नो स बने छे। याद राखजो विसर्ग पछी शुं आवुं जोईए त के थ तो विसर्ग नो स बने छे। केवी रीते दुह प्लस तर बराबर दुस्तर। तमे जो विसर्ग पछी त आव्यो विसर्ग शुं थई गयो स पण अर्धो स आवशे, याद राखजो दुह प्लस तर बराबर दुस्तर। હવે જોઈએ વિસર્ગ પછી ત્રણ માંથી કોઈ પણ પ્રકારના સ આવે, સસલાનો સ, ષટકોણનો સ, મીંડાવાળો સ, ષટકોણનો સ કે સસલાનો સ, કોઈ પણ વિસર્ગ પછી સ આવે, યાદ રાખજો છોકરાઓ, તો વિસર્ગ એમનો એમ રહે, એટલે કે વિસર્ગમાં કોઈ ચેન્જીસ, કોઈ ફેરફાર થતો નથી, એટલે કે વિસર્ગ પછી કોઈ પણ પ્રકારનો સ આવે, મીંડાવાળો સ, ષટકોણનો સ કે સસલાનો સ, તો વિસર્ગ નીકળતો નથી, કોઈ નિયમમાં ફેરફાર થતો નથી, વિસર્ગ એમને એમ રહે। કેવી રીતે નિહ પ્લસ શંક, જો તમે નિહ શંક તો વિસર્ગ પછી સ આવ્યો તો વિસર્ગ એમને એમ રહ્યો। પછી જોઈએ મિત્રો વિસર્ગની પહેલા અ હોય, યાદ રાખજો લાસ્ટ નિયમ છે વિસર્ગ સંધિનો અને થોડુંક સમજવાનો, વિસર્ગની પહેલા અ હોય અને પછી શું આવશે ક ખ પ અથવા ફ, બધાય નહીં એની વન કોઈ પણ એક, નિયમ શું કહે છે વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગ પછી કા ક આવે કા ખ આવે કા પ આવે કા ફ આવે તો વિસર્ગ નીકળતો નથી, કોઈ ફેરફાર થતો નથી, વિસર્ગ એમનો એમ જ રહે છે। કેવી રીતે ઉદાહરણ સમજો અંતઃ પ્લસ કરણ બરાબર અંતઃ કરણ, તો વિસર્ગની પહેલા અ આવ્યો અને વિસર્ગની પછી ક આવ્યો, તો વિસર્ગની પહેલા અ આવે પછી ક ખ પ ફ આવે તો વિસર્ગ એમનો એમ રહ્યો અંતઃ પ્લસ કરણ બરાબર અંતઃકરણ। ચાલો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે તમને બધાને સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ સરસ રીતે સમજાઈ ગઈ હશે। ત્યાર પછી હવે આપણે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું।